નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે, એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. વડોદરામાં આજે ધોરણ 10 અને 12 ની પરીક્ષા છે. આજે 10 ને 12 ની પરીક્ષા શરૂ થશે, જેમાં 55,243 વિદ્યાર્થીઓ જે છે તે ધોરણ 10 ના રહેશે. તો આજથી પરીક્ષાનો પ્રારંભ, 55,243 પરીક્ષાર્થીઓ ધોરણ 10 ના રહેશે. વડોદરાના અહીંયા આ દ્રશ્યો છે કે જેમાં ડીઈઓએ સંપૂર્ણ તૈયારી કરી છે. 85,000થી વધુ પરીક્ષાર્થીઓ આજથી પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહના 21,191 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે સાયન્સના ધોરણ 12ના 8,936 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તો સુરક્ષાને માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવીના કેમેરાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. ડીઈઓ તંત્રે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. ધોરણ 12ના 21,191 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ, જ્યારે સાયન્સના 8,936 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો તમામ જગ્યાએ સીસીટીવીના કેમેરા લગાવાયા છે. હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થીઓ સાથે કંઈ અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આ વિશે પર વાતચીત કરવા માટે રવિ અગ્રવાલ અમારા સંવાદદાતા વડોદરાથી જોડાઈ રહ્યા છે. રવિ, આજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થવાની છે, આપ જ્યાં ઉપસ્થિત છો કેવો માહોલ છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો આજથી રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. અત્યારે અમે કારેલીબાગ અમિતનગર સર્કલ ખાતે આવેલા JMB વિદ્યાલય ખાતે આવ્યા છીએ, કે જે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપવા માટે આવશે ધોરણ 10ના, તેમને આવકારવા માટે તમામ અહીંયા તૈયારીઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા બેન્ડ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવશે. આજે બે ટેબલ ગોઠવ્યા છે, તેના પરથી તેમને ગુલાબનું ફૂલ અને મોઢું મીઠું કરાવીને તેમનું સ્વાગત કરવામાં આવશે. સાથે સાથ જે રીતના જે આખી ટીમ જોઈ શકો છો વિદ્યાર્થીઓની, જેમાં હેડ બોય, હેડ ગર્લ અને કેપ્ટનની ટીમ બનાવવામાં આવી છે, કે જેમાં આ તમામ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા માટે આવનાર વિદ્યાર્થીઓ છે તેમનું સ્વાગત કરશે, તેમને પરીક્ષાથી ગભરાવું ન જોઈએ તેવું માર્ગદર્શન આપશે. સાથે સાથે હું તમને પરીક્ષા કેન્દ્ર બતાવવા માંગીશ કે જે બ્લોક્સ છે તેના પર આપ જોઈ શકો છો કે SSC અને HSCના અલગ અલગ બ્લોક્સ પણ લખી દેવામાં આવ્યા છે, જેના કારણે જે પણ પરીક્ષા આપનાર વિદ્યાર્થી છે તેને નંબર શોધવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. તમામ જે ક્લાસરૂમ્સ છે કે જ્યાં પરીક્ષા બ્લોક્સ છે તેમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યો છે, તેના પર સતત મોનિટરિંગ કરવામાં આવશે. ત્યારે આપણી સાથે જે એક વિદ્યાર્થીની છે કે જે વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે તેમની સાથે વાત કરીશું. તમારું શું નામ છે અને કઈ રીતના તમે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાના છો? મારું નામ સર્વી પટની છે, હું આ સ્કૂલની હેડગર્લ છું. અમે લોકો આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં અહીંયા ઊભા છે. હું હેડગર્લ, હેડબોય અને સ્કૂલના બધા કાઉન્સિલ પણ. અમે લોકો ઢોલ નગાડાથી એ લોકોનું સ્વાગત કરવાના છે, એ લોકોને ફૂલ પણ આપવાના છે અને વિદ્યાર્થીઓને ગભરાવાની કોઈ જરૂર નથી. ઇનફ ટાઈમ મળે છે એક્ઝામ માટે, એ લોકો સારી રીતે પેપર પણ આપી શકશે. બિલકુલ, જે સ્કૂલના પ્રિન્સિપલ છે પરેશભાઈ સાહેબ, તેમની સાથે બી વાત કરીશું. જે રીતના વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા માટે આવનાર છે, કઈ રીતના તૈયારીઓ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે? હા, ખાસ તો વિદ્યાર્થીઓ, 10માનું જે સેન્ટર છે અમારું, સૌથી પહેલું સેન્ટર છે, એમાં વિદ્યાર્થીઓ પહેલી જ વખત પોતાનું સેન્ટર ચેન્જ થશે, અથવા તો એનું જે શાળામાં પરીક્ષા આપતા હતા એના બદલે વિદ્યાર્થીને બીજા સેન્ટરમાં પરીક્ષા આપવા જ થશે. તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને ડર ન લાગે અને બિલકુલ શાંત રીતે પરીક્ષા આપી શકે એ માટે વિદ્યાર્થીઓનું સ્વાગત માટે ખાસ બેન્ડની વ્યવસ્થા કરી છે. બિલકુલ, જે રીતના અહીંયા વિદ્યાર્થીઓ આવનાર છે, પરીક્ષા કેન્દ્ર જે બ્લોક્સ છે જ્યાં પરીક્ષા આપવાના છે, એ વર્ગખંડોમાં કેવા પ્રકારની તૈયારી છે, કોઈ ગેરરીતિ ન કરે તેના માટે, અને જ્યારે વિદ્યાર્થીઓ આવશે તો કેટલા વાગે તેમને પ્રવેશ આપવામાં આવશે? આજે પહેલો દિવસ છે એટલે વિદ્યાર્થીઓ શાંતિથી બેસી શકે, એમને જે નિર્દેશ સુપરવાઇઝર જોડે આપવાના છે એ શાંતિથી લઈ શકે, અને બધા રૂમોમાં સીસીટીવીની વ્યવસ્થા છે અને સીસીટીવીની નજર હેઠળ જ આપણે એક્ઝામ લેવાની છે, એટલે કોઈ ગેરરીતિ ન થાય એનું પણ નિર્દેશ છોકરાઓને આપીશું. એટલે આજે જે પહેલો દિવસ છે એમને થોડું 10-15 મિનિટ વહેલું જવા મળશે ક્લાસમાં, એટલે શાંતિથી બેસી શકે. હું તમને બીજું પણ એક બતાવવા માંગીશ કે આ જોઈ શકો છો કે કન્ફેક્શન બોક્સ મૂકવામાં આવ્યું છે, કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી જો પરીક્ષા આપવા આવતો હોય ત્યારે જો તે કાપલી કે કોઈ પણ ચોરી કરવાની જે સામગ્રી છે તે લાવે તો તે આ કન્ફેક્શન બોક્સમાં મૂકી શકે છે. સાથે સાથે ગણેશજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે, તેના કારણે કોઈ પણ કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે, ત્યારે પરીક્ષા જ્યારે પહેલું પેપર વિદ્યાર્થીઓ આપવાનું છે ત્યારે ચોક્કસથી ગણેશજીની તેઓ પૂજા પણ કરી શકે તેવી પણ વ્યવસ્થા સ્કૂલ દ્વારા કરવામાં આવી છે. આમ કહી શકાય કે ધોરણ 10ના અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પરીક્ષા કેન્દ્રોમાં ન પડે,
તે માટે તંત્ર અને સ્કૂલ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે પણ જોરદાર તૈયારીઓ કરાઈ છે. જી તે બદલ અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર. પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા પણ રિઝલ્ટ ન મળતા રોષે ભરાયેલા 54 વિદ્યાર્થીઓએ ડીઈઓ ઓફિસમાં વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાંદેર વિસ્તારની પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓ હતા જે સ્કૂલની માન્યતા બોર્ડે રદ કરી. વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર થવાને લઈ સ્કૂલ વિરુદ્ધ ડીઈઓએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે માન્યતા રદ થવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે ત્યારે 54 વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ થયું છે. સ્કૂલની માન્યતા રદ થતા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સુરતની પ્રભાત તારા શાળા અમાન્ય છે જેથી શાળાના 54 વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા આજથી શરૂ થશે. અમદાવાદ શહેરમાં એસએસસીના 7 એચએસસીના 12 ઝોન ઉપર તેમજ ગ્રામ્યમાં એસએસસી અને એચએસસીના 4 ઝોન રહેશે. સરકારે એસએસસી માટે 1 અને એચએસસી માટે 4 સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કર્યા છે. એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાફેલ વિમાન ડીલનો મુદ્દો ગરમાયો છે. સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે માન્યું છે કે રક્ષા મંત્રાલયમાંથી તેમના કેટલાક દસ્તાવેજો ચોરી થઈ ગયા છે, જેને એક વર્તમાનપત્રે પોતાના રિપોર્ટમાં છાપ્યા છે. તેના પછી સરકારની ભારે ટીકા થઈ રહી છે. તેની વચ્ચે કોંગ્રેસે ફરી એકવાર સરકાર ઉપર રાફેલ મામલે દબાણ વધાર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક મોટા ખુલાસા આ મામલે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બુધવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલે કહ્યું હતું કે રાફેલના કેટલાક દસ્તાવેજ રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઈ ગયા છે અને તે કાગળને વર્તમાન પત્રે પોતાના રિપોર્ટમાં ઉપયોગ કર્યો છે. બડી ઇન્ટરેસ્ટિંગ વાત હોઈ. મીડિયા કે બારે મેં કહા જાતા હૈ કે હમ આપ પે ઇન્વેસ્ટિગેશન કરેંગે क्योंकि राफेल की जो फाइलें हैं गायब हो गई. मगर जिसने 30,000 करोड़ रुपए का घोटाला किया है, जिसके बारे में फाइल में साफ लिखा है कि पैरेलल नेगोशिएशन हो रहा था, उनके बारे में कोई इन्वेस्टिगेशन नहीं होगा. बेसिक आइडिया है कि किसी चीज को भी मड़ोड़कर बदलकर नरेंद्र मोदी जी का बचाव करना है. कोई भी इंस्टीट्यूशन हो, सरकार का सिर्फ एक काम है कि जो चौकीदार है उसको मतलब बचा के रखना. बताइए कोई सवाल हो. नहीं नहीं, आप करिए. देखिए, मैंने बोला है आप कानूनी तौर पे जो करना चाहते हैं करिए, बट न्याय सबके लिए होना चाहिए. एक तरफ आप कह रहे हैं कि ये गायब हो गए कागज. अगर ये कागज गायब हुए हैं तो ये कागज सच्चे हैं, ये झूठे तो नहीं है. आप ही एक्सेप्ट कर रहे हो, सही बात है ना? तो आप ही एक्सेप्ट कर रहे हो कि ये कागज सही है. कागज में साफ लिखा है नरेंद्र मोदी पैरेलल नेगोशिएशन कर रहा था. कागज में साफ लिखा है कि प्राइस बढ़ाई गई है. और किसी एक व्यक्ति ने नहीं, सब लोगों ने कहा है, नेगोशिएशन टीम ने कहा है कि नरेंद्र मोदी ने बाईपास सर्जरी की है. फ्रांस का राष्ट्रपति कहता है प्रधानमंत्री ने मुझे सीधा कह दिया कि अनिल अंबानी को कॉन्ट्रैक्ट मिलना चाहिए. तो आप बताइए, आप कार्रवाई कीजिए, कागजों पे कार्रवाई कीजिए, मगर इन पे भी तो कीजिए जिनका नाम कागज में आ रहा है. ये तो आपके ऊपर है भैया. वो सिर्फ फाइल थोड़ी गायब है, तो सब चीजें गायब है. रोजगार गायब है,
किसान का मतलब जो सही रेट मिलना था वो गायब है, ढोकलाम गायब हो गया, ये तो इस सरकार का काम ही है गायब करना। या द पॉइंट इज दैट इट इज द गवर्नमेंट्स जॉब एंड द कोर्ट्स जॉब टू गिव जस्टिस, राइट? वी आर जस्ट सेइंग गिव जस्टिस टू एवरीबॉडी। अब न्याय की बात कर रहे हैं तो सबको दीजिए। क्लियर कट वहां पे प्रधानमंत्री का नाम आ रहा है, फाइल में लिखा है पीएमओ इज कैरिंग आउट पैरेलल नेगोशिएशंस, तो उसका भी उसकी भी इंक्वायरी कीजिए, उसके बारे में मतलब क्या कंफ्यूजन है। उसी फाइल में लिखा है और हमने आपको कागज दिखाए हैं कि प्राइम मिनिस्टर के पैरेलल नेगोशिएशन ने राफेल की डिलीवरी शेड्यूल को रिटार्ड किया है। हमारी डील में राफेल पहले आता। हम अगर आप कागज देखना चाहते, मैंने दिखाया है, हम आपको फिर से दिखा देंगे, रणदीप जी आज दिखा देना, जहां साफ लिखा है, नेगोशिएशन टीम ने लिखा है कि राफेल का हवाई जहाज इस डील में बाद में आएगा। प्रधानमंत्री जाके कहते हैं कि भैया राफेल टाइम पे आ जाता, राफेल इसलिए टाइम पे नहीं आया क्योंकि आप अनिल अंबानी को पैसा देना चाह रहे थे। रियलिटी तो यह है, और मैं नहीं कह रहा हूं, सरकार के डॉक्यूमेंट्स में है, आपको दिखा देंगे, आप मोदी जी को भी दिखा देना। अरे भाई मैं कह रहा हूं आपको जिस पे कार्रवाई करनी है आप कीजिए, वो तो ओपन सीजन है, कीजिए, आपकी सरकार है, मगर प्राइम मिनिस्टर पे भी कीजिए। प्राइम मिनिस्टर ने स्वयं 1:30 बजे रात को सीबीआई चीफ को हटाया, सुप्रीम कोर्ट ने कहा कि इसको वापस डालो, उसके बाद प्राइम मिनिस्टर को फिर से हटा दिया, तो कुछ ना कुछ तो है। आप कीजिए, जो भी इंक्वायरी करनी है आप कीजिए, सब पे कीजिए, मगर प्राइम मिनिस्टर पे भी कीजिए। प्राइम मिनिस्टर ने राफेल डील को डिले किया, प्राइम मिनिस्टर ने 30,000 करोड़ रुपए अनिल अंबानी की जेब में डाले, डिफेंस मिनिस्ट्री के मतलब कागजों में लिखा है, परिकर जी ने अपना मतलब क्लियर कट बोला है कि मैं ब्लैकमेल कर रहा हूं, ऑडियो टेप है, आपको सुनाई है मैंने, उनके मंत्रियों ने कहा है कि यहां पे मतलब गोवा के चीफ मिनिस्टर कह रहे हैं कि मेरे पास फाइल पड़ी हुई है, वहां भी इन्वेस्टिगेशन कीजिए, उनके पास फाइल कैसे पड़ी है, करिए, सब पे कीजिए, बट प्राइम मिनिस्टर पे भी कीजिए। हाँ एक्चुअली कनेक्शन डायरेक्ट है, सब सच्चाई आ जाएगी बाहर। देखिए वो जो रियलिटी है, पैसा कहां गया है, वो आस्ते आस्ते आ जाएगा, बट मेन बात है कि डिफेंस मिनिस्ट्री के फाइल में आप ब्यूरोक्रेसी को समझते हो। तो अन्य महत्वना समाचारों आगर पन छे, हाल रुकाईशु एक ब्रेक माटे।
બ્રેક બાદ 30 મિનિટ સો ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું એસટીના કર્મચારીઓની માંગ આખરે પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગરમાં વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને એસટીના હોદ્દેદારો વચ્ચે યોજાયેલી આ બેઠકમાં સમાધાન થયું અને એસટીના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2018 થી આ લાભ આપવામાં આવશે. રાજ્ય સરકાર કર્મચારીઓની એરિયર્સ પણ ચૂકવશે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા 7મા પગાર પંચની માંગને લઈ અસ્થિર કર્મચારીઓએ રાજ્યવ્યાપી દેખાવો કર્યા, જે બાદ રાજ્ય સરકારે ખાતરી આપતા હડતાળ સમેટાઈ. કર્મચારીઓની એરિયર્સ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. એરિયર્સનો પહેલો હપ્તો જૂન 2019માં, બીજો હપ્તો ઓગસ્ટ મહિનામાં, ત્રીજો હપ્તો ઓક્ટોબર મહિનામાં ચૂકવાશે. ડ્રાઈવર અને કન્ડક્ટરના ગ્રેડ પેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડ્રાઈવરનો ગ્રેડ પે 1650થી વધારી 1800 કરાયો, જ્યારે કન્ડક્ટરનો ગ્રેડ પે 1400થી વધારી 1650 કરાયો. અમરેલી એસટીના કર્મચારીઓએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. એસટીના કર્મીઓએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી. સરકારે એસટી કર્મીની માંગને સ્વીકારતા એસટીના કર્મચારીઓ ઉજવણી કરી. ગાંધીનગરમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની માંગને આખરે ઉકેલ આવ્યો છે. શિક્ષકોને કાયમી કરવાની માંગણી સ્વીકારવામાં આવી છે. ગાંધીનગરમાં ભૂપેન્દ્રસિંહ અને શિક્ષક સંઘની બેઠકમાં સમાધાન આવ્યું છે. માંગણીનો સ્વીકાર કરાયો છે, પરંતુ તેમને તફાવતનો પગાર કે એરિયર્સ નહીં ચૂકવાય. તેમને પગાર ધોરણ કે તફાવતનો લાભ નવા નાણાકીય વર્ષે એપ્રિલ 2019થી મળશે, જે શિક્ષકોની નવી પેન્શન યોજનામાં સમાવેશ થઈ રહ્યો છે. તેમને નવી પેન્શન યોજના મુજબ લાભ મળશે. ગુજરાત મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો તેજ થઈ છે. સંસદીય સચિવની નિયુક્તિને લઈને પણ અટકળો તેજ થઈ છે. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ફેરફાર થાય તેવી શક્યતા. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીની ચેમ્બરમાં સાફ સફાઈ થતા અટકળો વધી. અમદાવાદ શહેરને ગાર્બેજ ફ્રી સિટીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના શહેરી વિભાગે એવોર્ડ આપ્યો છે. અમદાવાદ શહેરમાંથી 1000થી વધુ કન્ટેનર દૂર કરવામાં આવ્યા છે. 8 માર્ચે પહેલા મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ મેટ્રોએ વિશેષ જાહેરાત કરી છે. મહિલા દિવસના દિવસે માત્ર મહિલાઓ જ મેટ્રો દોડાવશે. સ્ટેશન ઓપરેટર તરીકે પણ મહિલાઓ ફરજ નિભાવશે. પાટણના સોની બજારમાં આઈટી વિભાગે 2 પેઢી પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વ્રજકમલ નામની સોના ચાંદીની પેઢીમાં તપાસ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો જીપીસીબીને તાત્કાલિક ધોરણે ગેસથી ચાલતા સિરામિકના કારખાનાને બંધ કરવા આદેશ કર્યો છે, જેને લઈ હવે મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડશે. પ્રદૂષણ ડામવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નિર્ણય લીધો છે. મોરબીમાં 35% સિરામિક કારખાના ગેસિફાયરથી ચાલે છે, જે હવે તાત્કાલિક ધોરણે બંધ કરવા આદેશ અપાયો છે. મહીસાગરના સારસ્વા ઉત્તર ગામે સસ્તા અનાજની દુકાનમાંથી ખાતર મળી આવતા મોટી બેદરકારી સામે આવી છે. આ અનાજ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન માટે મોકલવામાં આવે છે, ત્યારે ખાતરવાળું અનાજ ખાવાથી બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા છે. પુરવઠા વિભાગે તપાસના આદેશ આપ્યા છે. સસ્તા અનાજની દુકાનમાંથી આપેલા ચોખામાં ખાતરના દાણા મળી આવતા 300 કિલો જેટલો હાજર સ્ટોક તાત્કાલિક ધોરણે બદલી નાખવામાં આવ્યો છે. તો કઈ રીતે ચોખામાં ખાતર મિક્સ થયું અને કોણ જવાબદાર છે તેની તપાસના આદેશ અપાયા છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયત શરૂ થઈ છે. દિલ્હીમાં કોંગ્રેસ વોર રૂમમાં ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી, જેમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી. ઉમેદવારો માટે જે નામો મળ્યા છે તે તમામ નામો પર ચર્ચા કરવામાં આવી. ઉમેદવારોની પસંદગીમાં કોઈ વિવાદ ન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. તો ચાલુ ધારાસભ્યોને ટિકિટ આપવી કે નહીં તે અંગેની ચર્ચા કોંગ્રેસ ઇલેક્શન કમિટી કરશે. સીઈસી સમક્ષ આ તમામ નામો રજૂ કરવામાં આવશે અને એ નામોમાંથી સીઈસીની અંતિમ 26 ઉમેદવારોની પસંદગી કરશે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ઉમેદવારની પસંદગીને લઈ દિલ્હીમાં છે. 2014ની જેમ પરિણામનું પુનરાવર્તન ન થાય તેને ધ્યાનમાં રાખી કોંગ્રેસે જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. સ્ક્રીનિંગ કમિટીની બેઠક તો પૂર્ણ થઈ ગઈ છે, જોકે ઉમેદવારોના નામનો અંતિમ નિર્ણય કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠકમાં લેવાશે.
અમદાવાદમાં મળનારી વર્કિંગ કમિટીની બેઠકને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુરુવારે સાંજે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓની બેઠક મળી વર્કિંગ કમિટીના આયોજન માટે 8 સમિતિઓના આગેવાનોની બેઠક મળશે. આ બેઠકમાં વર્કિંગ કમિટીની બેઠકની તૈયારીઓને લઈ ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે ઊંઝાની મુલાકાત લીધી. સિદ્ધાર્થ પટેલે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો સાથે બંધબારણે મીટિંગ કરી. સિદ્ધાર્થ પટેલની મુલાકાતને લઈ રાજકીય હલચલ મચી છે. ઊંઝાના પાટીદાર આગેવાનો સાથે તેમણે બેઠક કરી. સિદ્ધાર્થ પટેલ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી લડી શકે છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બીએ પ્રજાપતિને પદ પરથી દૂર કરાયા છે. સત્તાને હોદ્દાનો દુરુપયોગ કરી ગંભીર ગેરરીતિઓ આચરવા અને ભ્રષ્ટાચાર કરવાના મામલામાં બીએ પ્રજાપતિ સામે આ કાર્યવાહી થઈ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ફરિયાદ કરી. 2017માં યુનિવર્સિટીના આર્કિટેક્ટ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ ઉપર પોતાના પુત્રની નિમણૂક કરી પ્રજાપતિના પુત્રની ભરતી માટે એસઇબીસી કેટેગરીનો ખોટો લાભ લીધો હોવાનો આરોપ લગાવ્યો. પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 2019-20નું 860.32 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સભામાં 12 સભ્યો બજેટ માટે સહમતિ દર્શાવી 15 મત વિરોધમાં મળતા બજેટ નામંજૂર થયું. રાજ્યના પેન્શનર્સને હવે પેન્શન લેવામાં રાહત થઈ જશે, કારણ કે હવે કોઈપણ રાજ્યમાંથી પેન્શન મળી રહેશે, કારણ કે પેન્શન મેળવવાની પદ્ધતિ સરળ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત જિલ્લાની મુલાકાત લીધી, જેમાં તેમણે માંગરોળના મૂલવણ ખાતે નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું, જેને 47 એકરમાં 116 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ ટેક્સટાઇલ પાર્કમાં 4,000-5,000 લોકોને રોજગારી મળશે. આગામી લોકસભા 2019ની ચૂંટણીને લઈ 7 માર્ચે પ્રદેશ કાર્યાલયમાં ભાજપની બેઠક મળશે, જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના મુખ્ય આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં પ્રભારી ઓમ માથુર પણ હાજર રહે તેવી શક્યતા. આ દરમિયાન ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા અને આગામી કાર્યક્રમોની તૈયારી અંગે ચર્ચા કરાશે. તો પ્રભારી ઓમ માથુર અને સંગઠન મહામંત્રીએ કરેલી લોકસભાની બેઠકનો પ્રવાસ અને તેમના અનુભવના આધારે આગળની રણનીતિની પણ ચર્ચા થશે. ભગવાન બારડને સસ્પેન્ડ કરાયાના મામલે જામનગરમાં કોંગ્રેસના સભ્યોએ દેખાવો કર્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જોકે આ સમયે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કોંગ્રેસના શહેર પ્રમુખે કહી દીધું કે ભાજપના શાસનમાં થતા અન્યાયને કોંગ્રેસ સરકાર ક્યારેય ચલાવી નહીં લે. ગુજરાત સરકારમાં ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી કે નિરાલાને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પીએચડીમાં પ્રવેશ આપતા એનએસયુઆઈએ વિરોધ કર્યો છે. એનએસયુઆઈએ આઈએએસ અધિકારી કે નિરાલાના પ્રવેશમાં ગેરરીતિ થઈ હોય તેવો આક્ષેપ લગાવી જીટીયુના કુલપતિ નવીન શેઠને જવાબદાર ઠેરવ્યા. એનએસયુઆઈએ જણાવ્યું કે જો પ્રવેશ કાયદા પ્રમાણે જ આપવામાં આવ્યો હોય તો કમિટીની રચના શા માટે? કે નિરાલાને પોતે કોમર્સના વિષયથી પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે, છતાં પણ તેમને જીટીયુમાં પ્રવેશ કેમ? કોર્સ વર્ક માટે દર અઠવાડિયે જીટીયુમાં આવવાનું રહે છે, પરંતુ કે નિરાલાને 2 વર્ષ માટે લંડન જવાનું છે તો ડિગ્રી મળશે? આ પ્રકારના પ્રશ્નો ઉઠાવી એને વિરોધ કરાયો. અમદાવાદ શહેર કોંગ્રેસના કાર્યકરોએ પ્રદર્શન કર્યું છે. ધારાસભ્યને સસ્પેન્ડ કરતા વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ધારાસભ્ય પદ રદ કરવાના નિર્ણયને રદ કરવા કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી. વડોદરામાં કલેક્ટર કચેરી બહાર એનએસયુઆઈએ અનોખો વિરોધ કર્યો છે. એનએસયુઆઈના કાર્યકરોએ બૂટ પોલિશ કરી અને બેરોજગારીનો અનોખો વિરોધ કર્યો. કાર્યકરોએ ભાજપ સરકારની રોજગારી આપવાનું નિષ્ફળ નીવડી હોવાનો આક્ષેપ કર્યો. લોકોને બેરોજગારી મામલે અવગત કરવા માટે વિરોધ કર્યો. જામનગરમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક સુવિધાઓને કારણે મહાનગરપાલિકાની ટાઉન પ્લાન શાખાએ બિલ્ડરોને મંજૂરી આપવાનું બંધ કરતા યુવા બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા. ત્યારે તમામ યુવા બિલ્ડરોએ કમિશનરને રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણ લાવવા માટે માંગ કરી. એક તરફ યુવાનોને રોજગારી આપવાની વાતો કરવામાં આવે છે, તો બીજી બાજુ યુવા બિલ્ડરો પોતાની આપમેળે વ્યવસાયમાં ઉભા થવા માંગે છે. ત્યારે આ પ્રકારના વિઘ્નોને કારણે યુવા બિલ્ડરોની આર્થિક મુશ્કેલી વધી છે. તાલાળાના કોંગ્રેસી ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરાતા ગીર સોમનાથના કોંગ્રેસી કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ જિલ્લા સેવા સદન ખાતે ધરણા કરીને વિરોધ વ્યક્ત કર્યો, જેમાં કોંગ્રેસી સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ભગવાન બારડને મનસ્વી રીતે ભાજપે સસ્પેન્ડ કર્યા હોવાનો બળાપો કાઢ્યો.
કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારાને સસ્પેન્ડ કરવાના વિરોધમાં રાજ્યભરમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. રાજકોટમાં પણ શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ધરણા કર્યા. સરકાર તથા વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સસ્પેન્શન પરત ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વલસાડના ધરમપુરમાં આદિવાસી સમાજની વિશાળ રેલી નીકળી. 21 રાજ્યોના 11.80 લાખ લોકોને જંગલ ખાલી કરવા આદેશ અપાયા, જેને લઈ આદિવાસીઓ રેલીનું એલાન કર્યું છે. આ રેલીને આહુરા ચોકડીથી આગળ જવા ન દેવાય, જેથી આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા. એનએસયુના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીની બહાર બૂટ પોલિશ કરી અને સરકારે કરેલા વાયદાઓને યાદ કરાવ્યા. સરકારે 2 કરોડ યુવાનોને રોજગારીનો વાયદો કર્યો હતો અને સરકારના આ વાયદાને યાદ કરાવવા એનએસયુએ બૂટ પોલિશ કર્યા. આ સાથે જ એનએસયુના નેતાઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.